નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? ધોરણ ત્રણ વિષય ગુજરાતી. ગુજરાતીની અંદર આપણે હવે નવો પાઠ શરૂ કરીશું. પાઠ છે સાત, એક છલાંગે દરિયો કૂદો. બરાબર બાળકો, આ પાઠની અંદર કોની વાત કરવામાં આવી છે ખબર છે? હનુમાનજીની. હનુમાનજી તો બાળકો બધા ઓળખો છો ને, હનુમાનને ઓળખો છો? બરાબર, એને શું કહેવામાં આવે છે? હનુમાનને બીજા નામે પવન પુત્ર પણ કહેવામાં આવે છે. હનુમાનની જો તમે સિરિયલો જુઓ છો, કાર્ટૂન જુઓ છો, જોવો છો ને, હે? બરાબર બાળકો, કાર્ટૂનમાં પણ હનુમાન જુઓ છો. હનુમાન તો આપણે ભગવાન તરીકે પૂજા પણ કરીએ છીએ, પૂજા કરીએ છીએ ને હનુમાનની, હે ને બાળકો? ચલો બાળકો, એના વિશે આપણે એક વાર્તા જોઈશું. આ વાર્તાની અંદર હનુમાન છે, હનુમાન કેવા હોય છે? નટખટ હોય છે. કેવા હોય છે? નટખટ. આપણે પાઠનું વાંચન કરીશું અને તમને હું વાર્તા જોડે જોડે સમજાવતી જઈશ. જો બાળકો, એક સરસ મજાનું જંગલ હતું. શું હતું? જંગલ. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. ચલો, હનુમાનના માતા પિતાનું નામ શું હતું? માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી. શું હતું? કેસરી હતું. અને સાથે કોણ રહેતું હતું? પુત્ર હનુમાન. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે. ઘરકામ માટે પિતાજી બહાર રહેતા હતા અને રોજ સવારે જાય અને સાંજે પાછા આવતા હતા. બરાબર, ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે, માતાના કામમાં મદદ પણ કરે. હનુમાન બધા કામ ખૂબ જ ઝડપથી પતાવી દે. હનુમાનને કોઈ પણ કામ સોંપો તે ફટાફટ પતાવી દેતા હતા. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. તે બીજા સમયમાં માતા સાથે વાતો કરતા હતા અને રમતા હતા. એક દિવસની વાત છે. એક દિવસ શું થયું? અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. એક દિવસ અંજની માતાને કયો સમય થઈ ગયો? રસોઈ બનાવવાનો. પણ હનુમાનને શું કરવું હતું? તેની માતા સાથે રમવું હતું. એટલે હનુમાનને એની માતાએ કહ્યું કે જોવાના કંઈક કામમાં વ્યસ્ત નહીં કરું તો મને રસોઈ કરવા દેશે નહીં. તો માતા હનુમાન સાથે રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે, એટલી વારમાં તો હું રસોઈ કરી દઉં. એની માએ વિચાર્યું કે હું હનુમાનને એવું કામ સોંપું કે એ કામ કરતા એને વાર લાગે અને હું બીજા બધા કામ પતાવી દઉં અને મારે ત્યાં સુધીમાં રસોઈ પણ થઈ જાય. પછી હનુમાન આવશે ત્યારે હું અને એના બાપુજી પણ આવશે, ત્રણેય જણ સાથે જમીશ, નિરાંતે વાતો કરીશું. આ વિચારી તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. એની માતાએ શું કહ્યું? જંગલમાં જા અને થોડા ફળ લેતો આવ, પાકા ફળ લેતો આવજે. બરાબર, જી માતાજી, હનુમાને જવાબ આપ્યો. હનુમાને શું કહ્યું? જી માતાજી. એમ કહીને હનુમાન તો ઘરની બહાર નીકળે અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. એમણે શું કર્યું? પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો અને પોતાના, અરે આ શું, હનુમાન તો મોટા ને મોટા થવા લાગે. એમણે જમણા હાથનો અંગૂઠો પકડ્યો એટલે હનુમાનની સાઈઝ વધી ગઈ. મોટા ને મોટા હનુમાન થતા ગયા. હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. એમણે તો પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો એટલે એ મોટા ને મોટા હનુમાન થતા ગયા અને હાથ મોટો લંબાવી દીધો અને જંગલમાંથી ફળો લઈ લીધા. ક્યાં બેઠા બેઠા? ઘરની બહાર બેઠા બેઠા એ કામ ઝડપથી પતાવી દીધું. હજી તો માતા રસોડામાં ગઈ જ નથી ત્યાં તો ફળ હાજર. હજી તો માતા રસોઈ બનાવવા ગઈ નહીં, ફળ હાજર થઈ ગયા. હે, આટલી વારમાં પાકા ફળ આવી ગયા તારા બાપુ લાવે? હનુમાને કઈ જવાબ આપ્યો નહીં. એ તો મરક મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા.
એ હનુમાન હસતા રહે એને કોઈ જવાબ આપ્યો નહીં એટલે માતાજી શું કર્યું સમજી ગયા મને ખબર છે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે માતા શું કહે છે મને ખબર છે તને જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થતા આવડે છે ચાલો માં આપણે કંઈક રમીએ હનુમાને વિનંતી કરવા કરતા કહ્યું એને તો કશું કરવું નહોતું એની માતા સાથે રમવું જ હતું બરાબર ના બેટા હમણાં તારા બાપુજી આવશે એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે જમીને પાછા આપણે રમીશું ના મારે અત્યારે જ રમવું છે હનુમાન તો જીદે ચડ્યા કે મારે તો હાલ જ રમવું છે ઠીક છે તું એટલો એકલો એકલો બહાર રહ હું ઘરમાં રસોઈ બનાવું પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો એની મા એમ કહે છે કે તું બહાર એકલો એકલો રમ પણ મને હેરાન કરતો નહીં તું એમ નહીં માને લાવ ઘરની જાળી બંધ કરી દો એની માએ શું કર્યું ઘરની જાળી બંધ કરી દીધી અને હનુમાનજીને બહાર મોકલી દીધા પછી કેવી રીતે આવીશ તું એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા લાગ્યા હનુમાનજીને જાળીની બહાર મોકલી દીધા અને કહ્યું બંધ કરી દીધી અને કહ્યું હવે તું કઈ રીતે આવીશ બરાબર ગરમી અંદર એટલે માતા પછી રસોઈ કરવા લાગ્યા હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર માતાજી રોટલી બનાવતા જાય અને છાપડીમાં મૂકતા જાય માતાજી શું કરતા હતા રસોઈ બનાવતા જાય એટલે રોટલી બનાવતા જાય છાપડીમાં મૂકતા જાય થોડી વાર પછી માએ છાપડીમાં જોયું તો એક પણ રોટલી નહોતી શું થયું થોડી વાર માએ તો ખાસી બધી રોટલી કરી પણ એક પણ રોટલી છાપડીમાં હતી નહીં આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં મને વહેમ પડ્યો એટલે મોટે અવાજે બૂમ પાડી માતાને શું થયું વહેમ પડ્યો માને વહેમ પડ્યો એટલે એને શું કર્યું મોટેથી બૂમ પાડી કોને હનુમાનને હનુમાને બહારથી કહ્યું હા માં જો મને ખબર જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે હનુમાનજી બહારથી બૂમ મારી કે માએ બૂમ મારી એટલે હનુમાનજી બોલે હા માં એટલે કે મને જો મને ખબર છે કે તે જ રોટલી ખાધી છે પણ મને કહે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે હનુમાનને માતા શું કહે છે તું ઘરની અંદર મેં તો તને જાળી બંધ કરી દીધી હતી બહાર પૂરી દીધો તો તું અંદર કેવી રીતે આવ્યો મરક મરક હનુમાન હસીને હનુમાને કહ્યું હનુમાન મરક મરક એટલે મનમાં ને મનમાં હસવા લાગ્યા ધીમે ધીમે અને કહ્યું અંગૂઠો પકડીને મોટા થવા એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય હનુમાનજીને કેવું વર્તન હતું અંગૂઠો પકડું જમણા હાથનો તો મોટા થવાય અને ટચલી આંગળી પકડું તો નાના થવાય એમ એટલે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો તો એમ ને અને માસી કે જાળીની વચ્ચેની જગ્યા હોય ને એમાંથી નાના થઈને હનુમાન ઘરમાં આવ્યા હતા એટલા નાના થઈ જાય કે એની માતાને દેખાયા નહીં પછી હનુમાન કે હા માં હે ભગવાન આ છોકરો મને જપવા જ દેતો નથી એમ કહીને હનુમાનને લાડથી તેડી લીધો બાળકો વાર્તામાં મજા આવી ને આમાં હનુમાન કેટલા નટખટ બતાવ્યા છે એમને એક વરદાન પણ હતું કયું વરદાન હતું જમણા હાથનો અંગૂઠો પકડે તો એમને એમની જે સાઈઝ હોય એ મોટા થતા જાય છે અને ટચલી આંગળી પકડે તો નાના થવાનું વરદાન હતું તમે સિરિયલોમાં જોયું પણ હશે કે હનુમાનજી કેવા મોટા થઈ જાય છે થાય છે ને અને આટલા નાના પણ તમે હમણાં હમણાં તો જો સિરિયલોમાં આવે છે ને રામાયણમાં હનુમાનજી એમાં છે ને રાક્ષસોને મારે ત્યારે કેટલા મોટા થઈ જાય છે અને આવડા નાના પણ થતા હોય છે એ એમને શું હોય છે એવું વરદાન હોય છે બાળકો મજા આવી ને વાર્તામાં ચલો બાળકો આપણે ગુજરાતીની અંદર પાઠ સાતની અંદર એક છલાંગે ગયો કૂદો એ પાઠની અંદર આપણે આગળ હનુમાનજીની વાર્તા સાંભળી કે હનુમાન નાના હતા ત્યારે તેની માતા સાથે કેવું વર્તન કરતા હતા રમવા માટેની જીદ માતા સાથે એમને રમવું વાતો કરવી બહુ જ ગમતી હતી બરાબર ને બાળકો
હવે હનુમાનજીના પરાક્રમો વિશે જોઈએ. જ્યારે રામાયણ તમે જોઈ હશે, બાળકો રામાયણ જોઈ ને, જ્યારે રાવણ સીતાને વનમાંથી ઉપાડી જાય છે, પછી જ રામને હનુમાન અને રામનો પરિચય ભેળા એટલે મેળાપ થાય છે. રામ અને હનુમાનનો મેળાપ થાય છે ક્યારે? જ્યારે રામ વનવાસ જાય છે, ત્યારે 14 વર્ષનો વનવાસ. જ્યારે રામાયણ તમે હમણાં જ ટીવી ઉપર રામાયણ આવી ગઈ, બરાબર બાળકો? હમણાં ટીવી ઉપર રામાયણ આવી ને, ત્યારે એ વખતે તમે રામાયણમાં જોયું જ હશે કે જ્યારે 14 વર્ષનો વનવાસ રામને થાય છે, ત્યારે 14 વર્ષનો વનવાસ કરવા એ લોકો વનમાં ફરતા હોય છે, ત્યારે તેઓ એક જગ્યાએ ઝૂંપડી બાંધીને રહેતા હોય છે, રામ લક્ષ્મણ અને સીતા. એવામાં રાવણ નામનો રાક્ષસ હોય છે, બરાબર? એ રાવણ સીતાને જોઈ જાય છે અને તેનું હરણ કરી જાય છે. હરણ એટલે તેને ઉપાડી જાય છે. ત્યારે જ્યારે રામ સીતાને શોધતા શોધતા વનમાં ફરતા હોય છે, ત્યારે રામ અને હનુમાનનો મેળાપ થાય છે. ત્યારે હનુમાન સીતાને શોધવાનું રામને વચન આપે છે કે મારામાં એવું વરદાન છે કે હું દરિયો પાર કરીને ત્યાં જઈ શકું છું, બરાબર? તો હું સીતા માતાને શોધી લાવીશ, એવું હનુમાન કહે છે. જ્યારે રામને એમને વચન આપ્યું છે, ત્યારે રામ હનુમાનને સીતાની શોધ કરવા મોકલે છે કે તું જોઈ આવ કે સીતા માતા કેમ છે લંકામાં, બરાબર? ત્યારે હનુમાન દરિયો પાર કરીને રાવણની લંકામાં જાય છે. એ વાર્તા હું તમને કહું, એ નાટક છે. જ્યારે સીતા માતાની શોધ માટે હનુમાન રાવણની લંકામાં જાય છે, ત્યારે હનુમાન ત્યાં જઈને તેઓ કેવા પરાક્રમો કરે છે તેના વિશેની આ વાર્તા છે. આ પાઠની અંદર હું તમને સમજાવું, બરાબર બાળકો? જુઓ, જ્યારે હનુમાન તે અશોક વાટિકામાં સીતા માતાને મળે છે અને અશોક વાટિકામાં તે બહુ જ તોફાન કરે છે અને તેના દરબારોને એટલે કે સૈનિકોને એટલા હેરાન કરે છે, તો એ કંટાળીને એ લંકાના રાજા રાવણને જઈને કહે છે કે મહારાજ, દરવાન બોલે છે. કોણ બોલે છે? દરવાન. જ્યારે રાવણને કહેવા જાય છે, ત્યારથી આ વાર્તા શરૂ થાય છે કે દરવાન બોલે છે, મહારાજ જય હો. મહારાજ, કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે. સભાગૃહ એટલે જ્યારે રાજાનો મહેલ હોય છે એની અંદર જે રાજસભા હોય છે એને એ અંદરને શું કહેવાય? સભાગૃહ કહેવામાં આવે છે, બરાબર? સભાગૃહમાં રજા માંગે છે રાવણ, આવવા દો. ચાર પાંચ સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. કેમ દોરડાથી બાંધે છે? કેમ કે હનુમાન બહુ તોફાન કરતા હોય છે એટલે. પછી રાવણ બોલે છે, અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો? અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો? એને શું કામ લાવે છે? શું કામ છે? રાવણ બોલે છે કે એને શું કામ અહીંયા લાવે છે, એનું શું કામ છે? એમ હનુમાન, હું વા નર છું. શું બોલે છે? હું વા નર છું. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. વા એટલે નર અને થોડું એટલે નર એટલે મનુષ્ય. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. કોણ બોલે છે? હનુમાન. ચલો હવે સૈનિક, મહારાજ આ બહુ તોફાની છે, એ આપણે મળવાની જીદ કરતો હતો, એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. એ શું કહે છે? કે હું દરિયા પારથી આવ્યો છું, બરાબર? રાવણ બોલવાનર શું કામ છે? રાવણ હનુમાનને પૂછે છે કે બોલવાનર તારે મારું શું કામ છે? હનુમાન, મારે કશું કામ નથી, આ તમારા સૈનિક મને પકડી લાવ્યા છે. સૈનિક, મહારાજ આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે, બધા ઝાડ પરથી ફળો ખાઈ ગયો છે, એટલું જ નહીં કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા છે. મહારાજ આ માણસે આખી
આખી અશોકવાટિકા એટલે કે જ્યાં સીતાને રાખી હોય છે ને એનો રાવણે ઉપાડીને ત્યાં એ જગ્યાને એને ખેદાન મેદાન કરી નાખી છે, તેના ફળો ખાઈ ગયો છે, ઝાડ મૂળમાંથી ઉખાડી નાખ્યા છે. કોને? હનુમાને. હનુમાન એ બધા તો સૂકા ઝાડ હતા. હનુમાન શું કહે છે? એ બધા તો સૂકા ઝાડ હતા. રાવણ, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ, હવે કહે તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પરથી આવે છે, એ વાત સાચી છે, તું દરિયા પાર કરીને આવે છે, પણ તે તોફાન શા માટે કર્યું? હનુમાન કહે, હા રાવણ, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? રાવણ બોલે છે કે આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ લંકામાં કેવી રીતે પ્રવેશ કરી શકે? હનુમાન, જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી હું કહું. હનુમાન શું કહે છે કે એ બધું જાણવું હોય ને તો તમે મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન ઉપર બેસાડો, પછી જ હું બધું કહું કે હું અહીંયા શું કામે આવ્યો છું. બરાબર. રાવણ બોલે છે, તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ? રાવણ શું કહે છે? તું એક તુચ્છ વાનર છે. તુચ્છ એટલે સામાન્ય વાનર છે, અને તું લંકાના આસન પર બેસીશ? લંકાની સભાના આસન પર બેસીશ? હનુમાન, ના, હું પ્રભુ શ્રીરામનો સેવક છું. હું તુચ્છ માણસ નથી, હું પ્રભુ શ્રીરામનો સેવક છું. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે આપનો મહેમાન છું એટલે આસન તો આપવું જ પડે. હું રામદૂત તરીકે આવ્યો છું, રામનો દૂત છું. મને શ્રી રામે મોકલ્યો છે એટલે તમારે મને આસન તો આપવું જ પડે, અને હું અત્યારે તમારો મહેમાન છું. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો. રામનું નામ સાંભળ્યું એટલે રાવણને તો ગુસ્સો આવ્યો. રાવણ બોલે છે, સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. એ સૈનિકોને શું કહે છે કે આ વાનરને હમણાં જ જેલમાં પૂરી દો. એક મંત્રી, ક્ષમા મહારાજ, પણ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય, એમને જેલમાં ન પુરાય. તે બીજા રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય, તેને જેલમાં આવી રીતે પુરાય નહીં. દૂત તરીકે આવે છે એટલે એને જેલમાં ના પુરાય. બરાબર. કેમ ના પુરાય? કે અમુક રાજ્યોના નિયમો હોય છે કે અમુક ભલે દુશ્મન હોય પણ એનો દૂત તરીકે આવ્યો હોય તો તેને કોઈ સજા થાય નહીં, એવા એ લોકોના નિયમો હોય છે એટલે જેલમાં પુરાય નહીં. હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ. એક મંત્રી બોલે છે. કોણ બોલે છે? મંત્રી. કોનો? રાવણની લંકાની રાજસભાનો એક મંત્રી બોલે છે. રાવણ, બિલકુલ નહીં, એને જે કહેવું હોય તે ઉભા ઉભા જ કહેવું પડશે. મંત્રી, પણ મહારાજ. રાવણ, પણ કઈ નહીં, મારી આજ્ઞા છે કે એ ઉભો જ રહેશે. રાવણ ગુસ્સે થઈને બોલે છે, મંત્રીની વાત સાંભળતો નથી અને કહે છે કે એ ઉભો રહીને જ બોલશે, બાકી કોઈ વાત મારે સાંભળવી નથી. હનુમાન, કઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. હનુમાન શું કહે છે? કઈ વાંધો નહીં, મને આસન બનાવીને બેસતા આવડે છે. આમ કઈ હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી એટલે પૂંછડી લાંબી થવા માંડી. હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી એટલે એની પૂંછડી જેવો હોય છે હનુમાનજીની, એ તો લાંબી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગોળ ગુંજવાળા જેમ ગોઠવવા માંડી. લાંબી લાંબી પૂંછડી થઈ અને ગોળ 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 ગોઠવી દીધી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતા પણ ઊંચું આસન થઈ ગયું. પૂંછડી ખૂબ જ લાંબી થઈ એટલે રાવણ જે સભામાં એની રાજગાદી ઉપર બેઠો હોય છે એના કરતા પણ હનુમાને એનું આસન ઊંચું કરી દીધું. શેનું બનાવ્યું? પોતાની પૂંછડીનું. ગોળ 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 વીટી અને રાવણ કરતા પણ મોટું આસન બનાવીને હનુમાનજી તો કૂદકો મારીને તેના ઉપર બેસી ગયા. હનુમાનજી તો એ આસન ઉપર કૂદકો મારીને
બેસી ગયા રાવણ ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયો આવું જોઈને રાવણ ને શું થયું ગુસ્સો આવ્યો કે એના આસન કરતા પણ હનુમાનજી એનું આસન કેવું બનાવ્યું ઊંચું શેનું બનાવ્યું પૂંછડીનું શેનું બનાવ્યું બાળકો પૂંછડીનું રાવણ આ વાંદરાને તાત્કાલિક પકડી લો એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો રાવણે હુકમ કર્યો શું કર્યો કે આ વાંદરાને તરત જ પકડી લો તેની પૂંછડી સળગાવી લો કે કાપી નાખો મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઉભા રહ્યા કોઈ રાવણનું કીધું માન્યું નહીં અને એમને ઉભા રહ્યા હનુમાન પોતાના ઉચ્છાસન પર બેઠા બેઠા હસતા રહ્યા હનુમાન તો પોતાના પૂંછડીના આસન પર બેઠા બેઠા હસતા રહ્યા કેમ કે રાવણે કીધું છતાં એમના સૈનિકો કોઈ માન્યા નહીં રાવણ સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો રાવણ ગુસ્સે થઈને શું કહે છે કે મેં જે કીધું આગને એટલે મેં જે તમને કીધું એનું હાલના હાલ પાલન કરો આ અભિમાનથી વાનરની પૂંછડી સળગાવી દો આ અભિમાની વાનરની પૂંછડી હાલ ને હાલ સળગાવી દો કોના અભિમાની કે છે વાનરને એટલે કોણ હોય છે રહ્યો હનુમાન સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાડે ક્યાંકથી તેલ લાવીને અને ગાભા ગોદડા ઉપર રેડ્યું એની પૂંછડી ઉપર ગાભા અને ગોદડા વીંટ્યા અને ક્યાંકથી તેલ લાવીને પૂંછડી ઉપર જે વીંટ્યા હતા ગાભા એના ઉપર રેડ્યું છેલ્લે દિવાસળીની પૂંછડી સળગાવી જેવી પૂંછડી સળગી કે તરત જ હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું જેવી પૂંછડી સળગી એવું જ હનુમાને શું કર્યું પોતાનું પરાક્રમ કરવાનું શરૂ કર્યું લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડગાવા લાગ્યા એટલે જેવી પૂંછડી સળગી એટલે પૂંછડીનો લાંબી કરી અને એનો છેડો જે હોય સળગતો છેડો એ બધે અડાડવા લાગે એટલે જે જે અડાડે એટલે આગ ફેલાય ને એવી રીતે આગ ફેલાવા લાગી ઘડીકમાં તો આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે દરેક ખૂણે ખૂણે એને પૂંછડી અડાડતા ગયા આખી રાત સભામાં ભાગમ ભાગ થઈ ગઈ હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલમાં બીજા મકાનો તરફ ગયા હનુમાન તો એ સળગતી પૂંછડી લઈને બધા ખૂણે 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 પૂંછડી અડાડતા અડાડતા બીજા મકાનો પણ સળગાવા ગયા જ્યાં ગયા ત્યાં આગ લાગવા માટે હનુમાને જ્યાં જ્યાં એની પૂંછડી અડાડવાનું શરૂ કર્યું ત્યાં આગ લાગવા માટે લંકાના રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા લંકાના રાક્ષસો શું કરવા લાગ્યા દોડમ દોડી કરવા લાગ્યા સૈનિકો એક જગ્યાએ આગ ઓલવે તો બે હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડકાવે હા સૈનિકો શું કરે જે જગ્યાએ આગ લાગી ત્યાં ઓલવવા જાય તો હનુમાન બીજી જગ્યાએ આગ લગાવી દેતા હતા ઠેકાણે ઠેકાણે આગ લાગી ઠેક ઠેકાણે આગ લાગી હનુમાને તો કેટલાય મકાનો કેટલાય ઘરો સળગાવી દીધા લંકાની અંદર કેટલાક દુકાનો ઘરો પછી ઝાડ વૃક્ષો બધે સળગાવા લાગે હનુમાન તો હસતા જાય આગ લગાડતા જાય ને ગાતા જાય બાળકો કયું ગીત ગાય છે ચલો આપણે એ તમને ગીત ગાઈને સંભળાવો જો મેં અહીંયા એક ગીત લખ્યું છે હનુમાન શું કરે છે એમની પૂંછડી સળગાઈ અને બધે ઠેકાણે ઠેકાણે આગ લગાડતા જાય છે અને એક ગીત ગાતા જાય છે લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી ગઈ લંકા તારી સળગી ગઈ જ્યારે લંકાના રાવણે એના સૈનિકોને હુકમ કરી પૂંછડી ઉપર ગાભા બાંધી અને તેલ રેડીને સળગાવવાનું કહ્યું તો એ સળગેલી પૂંછડી લાંબી કરતા જાય અને બધે ઠેકાણે ઠેકાણે અડાડતા જાય એટલે આખી લંકાના જેટલા મકાનો વગાડો બધે હનુમાન પૂંછડી લગાડતા ગયા અને આગ લગાડતા ગયા એટલે ગીત ગાય છે લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાચી રહી તેલ પણ તારું ગાભા પણ તારા શું કે છે એમ એ પૂંછડી સળગાવવા માટે તેલ પણ તે જ રેડ્યું અને ગાભા પણ સારા જ હતા દિવાસની પણ તારી ગઈ પૂંછડી મારી સાચી રહી બધી વસ્તુ તારી ગઈ તેલ તારું ગયું ગાભા તારા ગયા દિવાસળીની સળીઓ પણ તારી ગઈ પણ પૂંછડી તો મારી સાચી જ રહી સળગ્યા મકાનો અને સળગ્યા મહેલો સળગ્યા મકાનો અને મહેલો પણ સળગ્યા
ઊભી બજાર પણ સળગી ગઈ। ઊભી બજાર માં પણ એને લંકાની ઊભી બજાર માં પણ આગ લગાડી। તારા કેટલાક મકાનો પણ સળગી ગયા અને કેટલાક મહેલો પણ સળગી ગયા અને ઊભી બજારો પણ સળગી। પણ ઉછડી તો મારી સાચી જ રહી। બરાબર બાળકો, આ વાર્તામાં બહુ મજા આવી ને। હનુમાનજીના પરાક્રમો કેવા કેવા છે, સરસ છે ને, કેવું મસ્ત ગીત ગાય છે। એમની પૂછડી તો સાચી જ રહે છે, પણ એ રહ્યા જે રાવણે જે વસ્તુ એની પૂછડી સળગાવી હતી, બધી વસ્તુ એની હતી, પણ નુકસાન કોને થયું, રાવણને થયું, પણ હનુમાનની પૂછડી તો એવી ને એવી જ રહી। ચલો બાળકો, પાઠ સાત ની અંદર આપણે હનુમાનજીની વાર્તા જોઈ। બરાબર, જ્યારે રામ અને હનુમાનજીનો મેળાપ થાય છે ત્યારે હનુમાનજી સીતાની શોધમાં નીકળે છે। રામને એ વચન આપે છે કે હું ગમે તેથી સીતા માતાને શોધી લાવીશ। ત્યારે હનુમાનજી સીતા માતાની શોધમાં નીકળે છે અને દરિયો પાર કરીને લંકામાં જાય છે। રાવણની લંકા, લંકા કોની હોય છે, રાવણની, રાક્ષસ રાજા, રાક્ષસોનો રાજા કોણ હોય છે, રાવણ, એ રાવણની લંકામાં જાય છે અને અશોક વાટિકામાં જઈ સીતા માતાને જુએ છે। જ્યારે તે અશોક વાટિકામાં જાય છે ને ત્યારે સીતા માતાને જુએ છે। એક અશોક વાટિકાના વૃક્ષ નીચે સીતા માતા બેઠા હોય છે। રાવણે સીતાનું હરણ કરીને સીતાને ક્યાં રાખી હોય છે, અશોક વાટિકાની અંદર। સીતા માતાને ક્યાં કેદ કર્યા હોય છે, અશોક વાટિકાની અંદર, કે જ્યાં કોઈ જઈ શકે નહીં। બરાબર, એવી રીતે સીતા માતાને ત્યાં રાખ્યા હોય છે। ત્યારે હનુમાન, એ તો પવન પુત્ર હોય છે, હનુમાન તો આકાશમાં ઉડી શકે છે ને, એટલે એ આખો દરિયો પાર કરીને લંકામાં જઈને સીતા માતાને શોધખોળ કરે છે અને સીતા માતાને મળે છે। જ્યારે હનુમાન લંકામાં જઈને અશોક વાટિકામાં સીતા માતાને મળે છે ત્યારે સીતા માતા હનુમાનજીને કહે છે, શું કહે છે એ હું આ ગીતમાં તમને સમજાવું। હનુમાનજીને સીતા માતા એ વખતે અશોક વાટિકામાં શું કહે છે એ આ કાવ્યમાં છે, એ હું તમને સમજાવું છું। જુઓ, હનુમાનજી તેજો સંદેશો મારા રામને, સીતા માતા શું કહે છે, હનુમાનજી, હનુમાનજીને કેવા માને છે, પુત્ર સમાન, હનુમાનજીને કેવા માનતા હોય છે સીતા માતા, તેમના પુત્ર સમાન। હનુમાનજી તેજો સંદેશો મારા રામને, સંદેશો એટલે કે આટલું કહેજો, બરાબર, મારા રામને આટલું કહેજો, મારા રામને, હનુમાનજી અશોક વનમાં જુડી રહી છું, અશોક વનમાં, અશોક વાટિકામાં હું અહીંયા જુડી રહી છું, એટલે કે તમારા વિયોગમાં તડપી રહી છું અને હું અહીંયા જુડી રહી છું। રામના વિયોગની વેદના સહું છું હું, રામના વિયોગથી એટલે કે રામથી છૂટી પડીને તેમનો વિયોગની વેદના એટલે કે દુઃખી થઈ રહી છું। રહેલા મોકલજો મારા રામને હનુમાનજી, હનુમાનજી તમે જઈને મારા રામને વહેલા મોકલજો, શેના માટે, સીતા માતાને લેવા માટે। લંકાની નગરી સોને મઢે છે, લંકા રાજા રાવણની નગરી એટલે આખી નગરી કેવી હોય છે, સોનાની હોય છે। રાવણની લંકા કેવી હોય છે, સોનાની, આખી નગરી સોને મઢેલી છે, રાક્ષસોની ભૂમિ છે, દગા ભરેલી, અહીંયા રાક્ષસોની ભૂમિ છે પણ કેવી છે, દગા ભરેલી એટલે કે આપણી સાથે દગો કરે એવી છે, બધા નિષ્ઠુર છે, બરાબર, કોઈને કોઈ દયા ભાવ છે નહીં, બધા રાક્ષસોની લંકા છે, બરાબર। લંકાની નગરીનો રાજા એવું કહેજો મારા રામને હનુમાનજી, સીતા માતા સંદેશો મોકલે છે એટલે એવું કહેજો તમે જઈને મારા રામને, લંકાની નગરીનો રાજા રાવણ
हाथ छे कितला हाथ छे 20 चेतवी देजो मारा राम ने आटलो संदेशो आपजो अने एमने चेतवणी आपजो के रावण आवो छे कि तेने 10 माथा छे अने 20 हाथ छे हनुमान जी तमे अहींथी જઈ અને મારા રામને આટલો સંદેશો આપજો જ્યારે હનુમાનજી અને સીતા માતાનો મેળાપ થાય ત્યારે સીતા માતા એમને આ સંદેશો મોકલે છે હનુમાનજી દ્વારા કોને રામને પછી ત્યાંથી જ્યારે લંકામાં તોફાન કરીને હનુમાનજી પાછા શ્રી રામ પાસે જાય છે અને એમને કહે છે કે આગળ આપણે વાર્તા જોઈએ રામ કહો હનુમાનજી સીતાના કોઈ સમાચાર મળ્યા હનુમાનજી કહે અને રામ પૂછે છે હનુમાનને કે તમે જઈને આવ્યા તો સીતાના કોઈ સમાચાર મળ્યા હનુમાન હા પ્રભુ માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે માતા સીતા ક્યાં છે લંકાની અશોક વાટિકામાં છે રામ હા સીતા જીવે તો છે એને એમ થયું કે સીતા જીવે તો છે સીતા મજામાં તો છે ને રામ હનુમાનને પૂછે છે એમને એવું જ હતું કે સીતા મને મળશે કે નહીં મળે એટલે એમને સંતોષ થયો એમને સીતા માતાને હનુમાનજી જોઈને આવ્યા એટલે રામને થયું કે સીતા મજામાં તો છે ને હનુમાન આંખમાં આંસુ સાથે એ રડવા લાગે છે કોણ હનુમાનજી પ્રભુ આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય હનુમાનજી આંખમાં આંસુ આવી જાય છે અને પૂછે છે કે તમારાથી દૂર રહીને માતા મજામાં હોય ખરા રામ હા એ સાચું પણ કહે છે તે મારી વિનંતી સીતાને આપી હતી રામ પૂછે છે હા તું સાચું કહે છે પણ તે મારી વિનંતી સીતાને આપી હતી મારો સંદેશો આપ્યો હતો સીતા મારા માટે કઈ સંદેશો કેવડાવ્યો છે રામ ઘણું બધું પૂછી લે છે તે મારી વિનંતી આપી હતી મારો સંદેશો કીધો હતો સીતાએ મને કશું કેવડાવ્યું છે રામ એકદમ ઉત્સાહમાં આવી જાય છે હનુમાનજીને આટલું બધું પૂછી લે છે હનુમાનજી હા પ્રભુ એ વિનંતીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી માતાએ કહ્યું હે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે પણ પ્રભુ સાચું કહું તો મને માતા ખૂબ ચિંતા થાય છે પ્રભુ હું તમને સાચું કહું મને માતાની ખૂબ જ ચિંતા થાય છે એક વાનર હનુમાન તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં એક વાનર પૂછે છે હનુમાન તમે છેક ત્યાં જઈને આવ્યા તો સીતા માતાને લાવ્યા કેમ નહીં હનુમાન મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જઉં મેં માતાને કહ્યું હતું કે હું તમારા મારા ખભા ઉપર બેસાડીને તમને પ્રભુ પાસે લઈ જો પણ માતાએ ના પાડી માતાએ કહ્યું તું સંદેશાવાહક છે તું એ સંદેશાવાહક છે તે તારું કામ પૂર્ણ કરું તું જા હું તો મારા સ્વામી શ્રી રામ સાથે જ આવીશ હનુમાનજી છે સીતા માતાને મળીને આવે છે પણ સીતા માતા તેના સાથે આવતા નથી કેમ કે સંદેશાવાહક છે તે સંદેશો લઈને આવે છે દૂત છે પણ મારાથી તારી સાથે આવવા નહીં હું તો મારા પ્રભુ સાથે જ આવીશ સુગ્રીવ ધન્ય માતા ધન્ય પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો પ્રભુ પર એટલે કે રામ ઉપર તમને કેવો ભરોસો છે હનુમાન પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે અત્યારે રાવણ અને તેના રાક્ષસો બહુ ગુસ્સામાં હશે કેમ કે હનુમાને જઈને ઘણું બધું પરાક્રમ કરીને આવ્યા છે એટલે બધા ગુસ્સામાં હશે કદાચ માતાને તકલીફ આવે એને એમ થાય કે હું આટલું બધું તોફાન કરીને આવ્યો છું તે માતાને હેરાન પણ કરે હનુમાન ફરીથી રડવા લાગ્યા એ બધું તોફાન કરીને આવ્યા પછી ત્યાં આવીને એમને બહુ જ દુઃખ થયું કે મારા લીધે થઈને હવે માતાને એ લોકો હેરાન કરશે રામ હા હનુમાન આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું તું સીતાની ચિંતા છોડી દે રામ કહે છે કે આપણે બધા હવે લંકા પછી તું સીતાની ચિંતા છોડી દે આ રાવણ હજાર આવા તો હજાર રાવણ એવા છે કે લાખો રાક્ષસો આવે છે આવા હજાર રાવણ આવે કે લાખો રાક્ષસો આવે સીતાનો વારો પણ વાંકો કરી શકે નહીં રામ શું બોલે છે કે આવા હજાર રાવણો આવે કે હજાર રાક્ષસો લાખો રાક્ષસો આવે
પણ સીતા માતાનો વાળ પણ વાકો કરી શકે નહીં। બાળકો વાર્તામાં મજા આવી ને, હનુમાનજીના પરાક્રમો જોયા, હનુમાનજી સીતા માતાને મળે છે, લંકામાં જઈને રાવણને હેરાન કરે છે, બરાબર। આ વાર્તા ખૂબ જ સરસ છે અને રસ પડે એવી છે, તો બાળકો તમારે આ વાર્તાનો અભ્યાસ કરવો।